ઘણા દર્દી મિત્રોને અપચાનો તકલીફ રહેતી હોય છે એટલે કે ઇન્ડાઇજેશન હોય છે આવો જાણીએ મિત્રો પાચન શક્તિને કઈ રીતે વધારી શકાય છે પાચન શક્તિને વધારવા માટે પાંચ મહત્ત્વના પોઈન્ટ પોઈન્ટ નંબર એક સ્મોલ ફ્રિકવન્ટ ડાયટ એટલે કે ઓછું ઓછું ખાવું જોઈએ દિવસમાં ભલે વધારે વખત ખાવું પડે જેટલી ભૂખ લાગેલી છે તેનાથી સાઠથી સિત્તેર ટકા ખોરાક ખાવો જોઈએ ત્રીસ ટકા પેટ ખાલી રાખવું જોઈએ કે જેનાથી પાચન શક્તિને મજબૂત કરી શકાય છે વધારે પડતું ખાવાથી અથવા તો પેટ ભારે ભારે કરીને ખાવાથી પાચન શક્તિ નબળી પડતી હોય છે પોઈન્ટ નંબર બે હાઈ ફાઈબર ડાયટ એટલે કે જે ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય તેવા ખોરાકનું કન્ઝપ્શન વધારે કરવું જોઈએ કે જેમ કે ફળ ફ્રૂટ લીલા શાકભાજી અને ફોતરીવાળા કઠોળ પોઈન્ટ નંબર ત્રણ એવોઇડ લેટ નાઇટ ફૂડ એટલે કે સાંજનું ખાવાનું બને તેટલું હળવું રાખવું જોઈએ અને બને તેટલું વહેલું રાખવું જોઈએ ખાવા અને સુવા વચ્ચે બરાબર ગેપ મેન્ટેન રાખવો જરૂરી છે પોઈન્ટ નંબર ચાર રેગ્યુલર એક્સરસાઇઝ કે જેમાં દર્દીઓ દરરોજ ત્રીસ મિનિટ મિનિમમ કસરત કરવી જોઈએ અને આ રીતે અઠવાડિયામાં મિનિમમ પાંચ દિવસ કસરત કરવી જોઈએ રેગ્યુલર કસરત કરવાથી આંતરડાની મૂવમેન્ટ એક્ટિવ થાય છે અને પાચનશક્તિ વધારો થાય છે પોઈન્ટ નંબર પાંચ પાણી દિવસમાં મિનિમમ ત્રણથી ચાર લિટર જેટલું પ્રવાહી પાણી પીવું જોઈએ અને જેનાથી આંતરડાની મુવમેન્ટ વધારે એક્ટિવ થાય છે અને પાચન શક્તિ મજબૂત થાય છે